નમસ્કાર, વેલકમ ટુ ઈલર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે પીએસસી અને એસએસસી મેરિટની લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા. તમે બધા ઘણા બધા કોમેન્ટ કર્યા છે, એ બધાના મેં તમને જવાબ કે આ અઠવાડિયામાં આવી જશે. આ અઠવાડિયામાં થોડા જે 7 દિવસનો તમને સમય આપ્યો હતો, માં થોડા કોઈ કારણસર થોડું લેટ આવ્યું છે, તો કંઈ વાંધો નહીં. હવે તમારું મેરિટ લિસ્ટ મુકાઈ ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો. તો આજના વિડીયોમાં સીધું આપણે કેટલા માર્ક્સ અટક્યું અને કેટલા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા એના વિશે આપણે જોવાના છે. તો આજનો જે વિડીયો છે માત્ર એસએસઈ, એનું પરિણામ અહીંયા આપણે એનું જે મેરિટ લિસ્ટ છે એ જોવાના છે. ત્યારબાદ આપણે પીએસસી પર જોઈશું. તો સૌથી પહેલા આપણે એસએસસી નું પરિણામની વાત કરીએ. તો અહીંયા તમને પહેલાંય વાત કરી કે ક્વોલિફાઈ થવા માટે તમારે પીએસસીમાં 35 અને એસએસસીમાં પણ 35, જો પાર્ટ બે માં પણ 35, એટલે બંનેમાં 70, બંનેમાં 35 35 થી 70 હોવા જોઈએ. એસએસસીમાં 35 અને વિભાગ બે માં પણ 35, બંનેમાં પણ 70, એટલે ટોટલ 70 હોવા જોઈએ, એટલે ત્યારે તમે ક્વોલિફાય થો. હવે તમારા જિલ્લા વાઇઝ કેટલી સીટો અને કેટલા લોકો સિલેક્ટ થયા એના વિશે આપણે અહીંયા જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ. પહેલું છે અમદાવાદ. અહીંયા ધ્યાન રાખજો, એસએસસી ની આપણે ચર્ચા કરવાની છે, પીએસસી ની વાત નહીં કરતા. પીએસસી નું જો તમે જોતા હો તો જોઈ લેજો, આપણે સીધું એસએસસી પછી ત્યારબાદ પીએસસી જોશું. તો એસએસસી ની વાત કરીએ તો અમદાવાદ ની અંદર કુલ ટોટલ 660 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 522 પરીક્ષા આપી 372 ક્વોલિફાય થયા અને 69 વિદ્યાર્થીઓ મેરિટમાં લેવામાં આવ્યા છે. એએમસી એટલે નગરપાલિકાની વાત કરીએ તો 1510 વિદ્યાર્થીઓ હતા, 939 વિદ્યાર્થીઓ હાજર હતા, એમાં 710 ક્વોલિફાય થયા હતા, બરોબર. એમાં 197 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવે છે. અમરેલીની વાત કરીએ તો 1321 વિદ્યાર્થીઓ હતા, 1093 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને 822 ક્વોલિફાય થયા અને 55 વિદ્યાર્થીઓ મેરિટમાં લેવામાં આવ્યા છે. ત્યારબાદ આણંદની વાત કરીએ તો 1298, 945 હાજર અને 687 ક્વોલિફાય, એમાં 85 લોકોની મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આણંદની વાત કરીએ તો 1328 અને 118 પ્રેઝન્ટ, 723 ક્વોલિફાય થયા અને 72 વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાની વાત કરીએ તો 3198, 2560 પરીક્ષામાં હાજર હતા અને 2001 જે પાસ થયા છે અને 156 વિદ્યાર્થીઓને એસએસસીમાં સમાવેશ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ભરૂચની વાત કરીએ તો 165 હતા, 1105 પરીક્ષા આપવામાં હાજર હતા, 715 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા અને 76ને સમાવેશ કરવામાં આવ્યા છે. હવે હું ડાયરેક્ટ સંખ્યા જ બોલી, તમે એ પ્રમાણે ધ્યાન રાખજો. ભાવનગરની વાત કરીએ 3677 ફોર્મ ભરાયા, 3148 પ્રેઝન્ટ અને 2628 પાસ થયા એટલે ક્વોલિફાય થયા અને 102 સુધી વિદ્યાર્થીઓની મેરિટમાં સમાવેશ કરવામાં આવે છે. બોટાદની વાત કરીએ તો બોટાદ 531, 412 હાજર, 293 ક્વોલિફાય, 28 ને મેરિટમાં સમાવેશ કરવામાં આવી છે. ત્યારબાદ છોટાઉદેપુર 535, 451, 174, 57 લોકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા 723, 543, 422, 31 લોકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યા છે. 738 દાહોદ, 507, 289 ક્વોલિફાય, 125 ને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ગાંધીનગરની વાત કરીએ 1044, 725 હાજર, 257 ક્વોલિફાય, 68 લોકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવી છે. ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથ 842, 730, 548 ક્વોલિફાય, 52 લોકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યા છે. જામનગર 859, 705, 591 અને 52 વિદ્યાર્થીઓને મેરિટમાં ક્વોલિફાય કરવામાં આવ્યા છે, બરાબર ધ્યાન આપજો. જૂનાગઢની વાત કરીએ તો 1208, 910, 720 વિદ્યાર્થી ક્વોલિફાય થયા, એમાં 59 ને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ખેડાની વાત કરીએ તો ખેડામાં, સોરી કચ્છ, જૂનાગઢ આવી કચ્છ, 1217, 930 હાજર, 681 ક્વોલિફાય, 88 જણા મેરિટમાં સમાવેશ. ખેડાની વાત કરીએ 1094, 853 હાજર, 501 ક્વોલિફાય, 76 ને સમાવેશ. મહેસાણાની વાત કરીએ 2063, 1792, 474 ક્વોલિફાય, 81 ને મેરિટમાં, 1227, 1015, 631 અને 59 મેરિટમાં. ત્યારબાદ મહીસાગરની, પછી મોરબીની વાત કરીએ 874, 753, 597, 39 મેરિટમાં. એટલે તમને ખબર પડી જાય કે આટલા લોકો પાસ થાય તો મેરિટ કેટલું ઊંચું હશે, બરોબર. 586, 515, 325 ક્વોલિફાય, 54 મેરિટમાં. નર્મદાની વાત કરું, નવસારીની વાત કરીએ તો 1524, 1287, 1017, 57 લોકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવે છે. પંચમહાલની વાત કરીએ 1424, 1192, 684, 72 લોકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવી છે. પાટણની વાત કરીએ તો 1301, 1056, 795 અને 63 લોકોને મેરિટમાં સમાવેશ કરાયો છે વિદ્યાર્થીઓને.
त्यार बाद राजकोट ने 351 294 પોરબંદર સોરી પોરબંદરની વાત છે 204 ક્વોલિફાય 23 લોકોની મેરિટમાં સમાવેશ કર્યો છે. રાજકોટની વાત કરીએ તો 1758 1416 1262 113 ની મેરિટમાં સમાવેશ કરવામાં આવી છે. ત્યારબાદ 1622 સાબરકાંઠા 1334 958 ક્વોલિફાય 78 ની મેરિટમાં. સુરતમાં 4908 4075 31 28 276 ની મેરિટમાં સમાવેશ કરવામાં આવે છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો 1926 1596 1043 65 લોકોને મેરિટમાં સમાવેશ કર્યો છે. અને તાપીની વાત કરીએ 397 283 160 54 લોકોને મેરિટમાં સમાવેશ કર્યો છે. અને ડાંગની વાત કરીએ 534 406 188 27 લોકોને મેરિટમાં સમાવેશ કર્યો છે. અને વડોદરાની વાત કરીએ 1014 723 555 121 ને મેરિટમાં સમાવેશ કર્યો. અને છેલ્લું છે વલસાડ 1470 1169 848 ક્વોલિફાય અને 108 મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કુલ ટોટલ 2738 લોકોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઉં કે કઈ રીતે તમે જ્યારે જશો તો તમને મેં પહેલે કે ટેસ્ટ એક્ઝામ બોર્ડ પર જવાનું છે એ સાઇટ મેં તમારે ડિસ્ક્રિપ્શન લિંક પર આપેલી છે અને ત્યાં લખેલું છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક શિષ્યવૃત્તિ પર ક્લિક કરવાનું અને એ તમારા પેજ ખુલશે. એ પેજ મેં તમે અભ્યાસ કરશો એટલે તમારા મેરિટની આખી લિસ્ટ અહીંયા આવી જશે. બરોબર, તો એ જઈને તમે ત્યાં જોઈ શકો. પછી અહીંયા તમારા તમે જો પીએસસી એક્ઝામ મેરિટ લિસ્ટ અહીંયા લિસ્ટ આવશે એના પર ક્લિક કરશો પછી એસએસસી એક્ઝામ એ બધું તમને અહીંયા જોવા મળશે. અત્યારે હાલ હું તમને ખાલી કટ ઓફ માર્ક્સ કહું છું કેટલું અટક્યું છે. બરોબર, એ ખાસ જોઈ લે એટલે તમારા આઈડિયા આવી જશે. ત્યારબાદ તમે કટ ઓફ, તો સૌથી પહેલા એસએસસી ની વાત કરી છે એમાં રૂરલ અર્બન અને ટ્રાયબલ આ ત્રણેયનું અહીંયા જોઈશું. તો એએમસી સૌથી અમદાવાદ એટલે અમદાવાદ સિટીની વાત કરીએ. રૂરલમાં વાત કરીએ 26, તો 26 કેન્ડિડેટ અને 123 છેલ્લા માર્ક્સ કટ ઓફ માર્ક્સ. અર્બન ની વાત કરીએ તો 171 171 છેલ્લા કટ ઓફ માર્ક 109, ટ્રાયબલમાં કોઈ નથી. અમદાવાદ જે વાત કરીએ એમાં અમદાવાદના કયા કયા, બાવળાની વાત કરીએ તો 4 113 અટક્યું છે બરોબર રૂરલમાં. અને અર્બનમાં અટક્યું છે 136, બે લોકોને ખાલી સમાવેશ કરવામાં આવે છે. અમદાવાદ પછી દેત્રોજ રામપુરાની વાત કરીએ તો 4 રૂરલમાં અટક્યું છે 88 ગામડામાં અને સિટીમાં અલગ. પછી આવે છે ધંધુકાની વાત કરીએ તો બે જ વિદ્યાર્થી સિલેક્ટ થયા છે 129 અને 148 અર્બનમાં. ત્યારબાદ ધોલેરામ વાત કરીએ તો બે વિદ્યાર્થી સિલેક્ટ થયા 103 અટક્યું છે રૂરલમાં. પછી ધોળકાની વાત કરીએ તો 120 એટલે 6 અટક્યું છે 120 અટક્યું છે અને અર્બનમાં અટક્યું છે 94. રૂરલમાં વાત કરીએ તો મંડાલ 129 બે વિદ્યાર્થીઓ અને બીજા કોઈ નહીં. ત્યારબાદ સાણંદની વાત કરીએ તો 91 અટક્યું 8 વિદ્યાર્થીઓ અને અર્બનમાં 87. વડગામમાં વિરમગામમાં 98 અટક્યું છે અને અર્બનમાં 138 અટક્યું છે. અમરેલીમાં 154 રૂરલમાં અટક્યું છે અને 144માં અર્બને. ત્યારબાદ અહીંયા સંખ્યા છે, સંખ્યા જો કેટલા વિદ્યાર્થીઓ લીધા છે એ જોઈ લેજો. હું ખાલી કેટલા અટક્યું રૂરલમાં અર્બનમાં એ જોઈશું. અમરેલીમાં પછી વાત કરીએ બાબરા 121 અટક્યું 105. ત્યારબાદ બગસરા 129 128 આ રૂરલ છે અને અર્બન છે. ત્યારબાદ ધારી 131 રૂરલમાં અને 0 અહીં કઈ નહીં. જાફરાબાદમાં 107 116 ખંભામાં 117 કઈ નહીં અર્બનમાં. કુવામાં 139 અટક્યું. લાઠીમાં 190 અટક્યું 142 અર્બનમાં. લીલિયામાં 109 કઈ નહીં. પછી રાજુલામાં 111 અટક્યું અને અર્બનમાં 137. બરોબર, જે શહેરમાં રહેતા હોય અને ગામડામાં અલગ છે પાછું. સાવરકુંડલામાં 124 130. જો અહીંયા હું ડાયરેક્ટ હવે તમે મેરિટ જ બોલું છું, પહેલું જે દેખાય છે એ રૂરલનું બોલું છું અને બીજું છે એ અર્બનનું બોલું છું, એ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું છે. જ્યારે ટ્રાયબલ આવશે ત્યારે ટ્રાયબલનું કહીશ. આણંદની વાત કરીએ તો આણંદમાં 137 અને 138 અટક્યું. અંકલામાં 100 103 બોરસદમાં 114 170 ખંભાતમાં 122 142 પછી પેટલાદમાં 116 બરોબર પેટલાદમાં 116 પેટલાદમાં 116 110 સોજિત્રામાં 102 તારાપુરમાં 75
उमरेथ में 98 અને 135, બાયડ માં અરવલ્લી ની વાત બાયડ માં 124 અને અરબન માં 140, ભિલોડા માં 127 અને ટ્રાઇબલ માં તમે જો 70 એટલે 101 અટક્યું છે. અરવલ્લી માં બીજો ધનસુરા માં 148, માલપુર માં 139, મેઘરજ માં 115 અને ટ્રાઇબલ માં તમે અહીં જોઈ શકો 87 અટક્યું છે. પછી મોડાસામાં 143 અને અરબણમાં 145. બનાસકાંઠાની વાત કરો તો અમીરગઢમાં 91, બાબરમાં 118 અને અરબણમાં 143. ત્યારબાદ દાંતામાં 111, દાંતીવાડામાં 122, ડીસામાં 112 અને હાઈએસ્ટ ડીસામાં સિટીની અંદર 143, દિયોદરમાં 129, ધાનેરામાં 127, 155. પછી કાંકરેજમાં 104, 153. લાખણીમાં 126, પાલનપુરમાં 124 અને 160. મેં કીધું તો એવું હાઈએસ્ટ જશે. પછી સુઈગામમાં 140, થરાદમાં 139, 153. પછી વડગામમાં 110, વાબમાં 128, અમોદ, પછી ભરૂચની વાત કે અમોદમાં 139, અંકલેશ્વરમાં 126, શહેર વિસ્તારમાં 125. પછી ભરૂચની અંદર 140, 136, હાંસોદમાં 121, જંબુસરમાં 105 અને 122, નેત્રંગમાં 94, વાગરામાં 113, વાલિયામાં 106 અને ઝઘડિયામાં 105. હા, ભરૂચની અંદર વાલિયાની અંદર ટ્રાઇબલમાં 88 અટક્યું છે અને ઝઘડિયામાં 83 અટક્યું. બરોબર. ત્યારબાદ ભાવનગરની વાત કરીએ તો 125, 156, ગરદિયાળમાં 142, ગોગામાં 118, જેસરમાં 121, મહુવામાં 138, 158, પાલીતાણામાં 130, 142, શિહોરમાં 124, 167, તલાજામાં 166, 152, ઉમરાલામાં 117, પછી વલભીપુરમાં 114, બરવાલામાં 101 અને 105, બોટાદમાં 121, 141, ગરદામાં 123. પછી બોટાદની વાત છે, બોટાદમાં રાણપુરમાં 100, છોટાઉદેપુર એમાં બોડેલીમાં 86, 95, છોટાઉદેપુરમાં 105, શહેરમાં 99 અને ટ્રાઇબલ એરિયામાં 87. ત્યારબાદ છોટાઉદેપુર 100, જેતપુરમાં આવ્યું 100, કમવાતમાં 80, નસવાડીમાં 91 અને એમાં ટ્રાઇબલ એરિયામાં 74. પછી છોટાઉદેપુર સંખેડા 105, દેવભૂમિ દ્વારકામાં બનવાડ 137, સિટીમાં 127. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે જેટલા લીધા એ બતાવે છે. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાની અંદર 132, 111, જામ કલ્યાણપુરમાં 139, 127, પછી જામ કલ્યાણપુર યા 122, 110, જામ ખયાલ ખંભાલિયા. પછી દાહોદની વાત કરીએ, દાહોદમાં 86 અને શહેરમાં 146 અને ટ્રાયબલ એરિયામાં 88. બરાબર, ધ્યાન રાખજો. દેવભૂમિ બાળિયામાં 74, 142, ટ્રાયબલમાં 76, ધાનપુરમાં 73, ફતેપુરમાં 109, ગરબાડામાં 115, પછી લીમખેડામાં 82 અને ટ્રાયબલ એરિયામાં 73, સાંજેલીમાં 107, જાલોદમાં 77, સિંગવાડમાં કોઈ છે નહીં ભાઈ, સિંગવાડામાં કોઈ છે નહીં, એ પીએસસીમાં છે. ગાંધીનગરમાં દહેગામ 106, શહેરમાં 126, અચ્છા શહેરમાં. પછી ગાંધીનગર પ્રોપરની વાત કરીએ તો 119, 137, કલોલમાં 111, 131, માનસામાં 119, 112, ગીરગઢડામાં 113, કોડીનારમાં 135, 142, સૂત્રપાડામાં 128, 136, તલાજામાં 139. ગીર સોમનાથની વાત છે, ઉનામાં 116, 124, વેરાવલમાં 138, 110, ધ્રોલમાં 154, 148, જામનગરની વાત હોય અને જામ જોધપુરમાં 124, 154, જામનગરમાં 112, 134, રૂરલ અને અર્બન ધ્યાન રાખજો. પછી જોડિયામાં 140, કાલાવાડમાં 129, 137,
लालपुर में 137, भेसन में 134, जूनागढ़ में 128, पची जूनागढ़ कॉर्पोरेशन में 142, केशोद में 130, 145, मालिया हाथीना 118, 105, मनावरदार 124, 121, मांगरोल 112, 126, मेंदरदा मेंदरदा में 124, वंठाली में 150, 91, विसावदार 123, 104, अबड़ासा कच्छनी बात है 105, अंजार में 108, 118, बचाव में 114, भुज में 110, 130, गांधीधाम में 104, 122, लखपत में 114, मांडवी में 115, 152, मुंद्रा में 125, नपतरा में 123, रापर में 108, 118, गलतेश्वर में 124, कपड़वंज में 123, 153, कठलाल में 192, 114, खेड़ानी अंदर कोई नहीं, पछी खेड़ा में पछी मेहमदाबाद 103, 99, महुदा में 98, 109, मात्र 100, पछी नड़ियाद में 110, 130, ध्यान रखो 110, 130, थसरा में 90, 99, वासो में 116, मेहसाणा हवे आयो, बेचराजी में 96, जोटाणा में कोई नहीं, कड़ी में 129, 117, खेरालू में 151, 88, मेहसाणा 147, 148, सतलासा 131, ऊंझा 141, 158, वडनगर 135, 125, बीजापुर 150, 143, विसनगर 136, 148, बालासिंदोर में 109, 129, મહીસાગર ની વાત છે, મહીસાગર મહીસાગર જિલ્લો આવે છે, કડાણા માં 98, ખાનપુર માં 137, લુણાવાડા માં 136, 166, પછી સંતરાપુર માં 115 અને ટ્રાયબલ માં 87, પછી વીરપુર માં 119, પછી મોરબી મોરબી ની વાત કરીએ તો હાલવાડા માં 132, 143, માળિયા માં 111, મોરબી 126, 142, ટંકારા 147, વાંકાનેર માં 127, 142, દેડિયાપાડામાં 114 અને ટ્રાયબલમાં 101, નર્મદામાં ગુરુદેશ્વર 100, નર્મદા એટલે નાંદોદ 103, 99 ટ્રાયબલ અને અર્બનમાં 140, સાગબરામાં 110, ટ્રાયબલમાં 98, તિલકવાડામાં 117, ટ્રાયબલમાં 95, ચીખલીમાં 153, ટ્રાયબલમાં 127, ગંદેવીમાં 143, 131, જાલાપુરમાં 134, 131, ખેરગામમાં નવસારીના ખેરગામમાં 123, નવસારીમાં 150, 142, નવસારીમાં ભાસંડા 116, પછી ગોગંબા પંચમહાલમાં 97, પછી ગોધરા 118, 146, હાલોલ 101, 144, પંચમહાલનું જંબુઘોડામાં 129, પછી પંચમહાલનું કલોલ 112 અને 130, પછી મોરફાડા 105, પછી પંચમહાલનો સહેરા 97, 115, પછી ચાણસમાં 118, 135, હારીજમાં 122, 114, પાટણનું 134, 157, રાધનપુરમાં 104, 138, પછી સંતરામપુર 124, સરસ્વતી 100, પછી સંતરામપુરમાં 100, સામીમાં 124, સરસ્વતી 100, સરસ્વતી 130, સંતરામપુરમાં 100 અને સામીમાં 100, 124 અને રાધનપુરમાં 104, પછી પાટણમાં શંખેશ્વરમાં 110, સિદ્ધપુરમાં 131, 119, પોરબંદર પોરબંદર કુતિયાણા 124, પોરબંદરમાં 111, 130, રાણાબામમાં 113, 132, ધોરાજીમાં 104, 135, ગોંડલમાં 168, 146,
जमन राजकोट मा जमन जमकंदरा एमा कोई नहीं जसदान 98131 जेतपुर मा रूरा मा 109 कोटड़ा संगाणी मा 111 लोधिका मा 127 पधाड़ी मा 93 राजकोट मा 127 राजकोट कॉर्पोरेशन मा 145 54 लोकल लेवामां आवे छे उपलेटा मा 81 128 विंछिया 124 साबरकांठा मा हिम्मतनगर 142 139 ईडर मा 136 170 खेड़बंबा मा 100 25 अंतरायपल मा 71 कोशीना 92 प्रांतिज मा 112 113 तलोद मा 97 124 वडाली मा 138 131 विजयनगर मा 123 अने ट्रायबल मा 97 बारडोल सूरत मा बारडोली 135 142 अने ट्रायबल मा 115 84 मा 107 पछी कामरेज मा 143 महुवा मा 107 मांडवी मा 102 जे सूरत नो 141 ट्रायबल मा 99 अहीं ट्रायबल नो रही जो महुवा नो 98 अने पेला मा 99 मांडवी त्यार बाद मांगरोल मा 117 अने पेला मा 100 ट्रायबल मा ओलपाड मा 130 पालासर मा 144 अने सूरत कॉर्पोरेशन ની પાસે 142 132 અને ઉમરગામ કસુની અને ચોટીલા માં 111 અને ચોરા છેલ્લો બેચ માં સુરેન્દ્રનગર માં ચૂડા 116 સુરેન્દ્રનગર 127 140 લખત્રા 120 લીંબડી 126 133 મૂલી 117 પાટડી ઢાસા 105 105 સાયલા 106 થનગઢ સુરેન્દ્રનગર નું 136 127 વધવાન 120 136 ધોલવાન 109 ત્યારબાદ તાપીમાં સોનગઢ 98 106 ટ્રાયબલમાં 81 ઉંછાલ 84 ટ્રાયબલમાં 77 પછી તાપીમાં વાલોદ 109 ટ્રાયબલમાં 72 તાપીમાં વ્યારા 130 90 અને 114 ટ્રાયબલમાં ડાંગમાં આહવા 126 106 પછી 95 સુબીર વાઘાઈમાં 86 વડોદરામાં વગોઈમાં 104 121 95 દેસર કારજણમાં 118 83 પાડરામાં 114 136 સાવલીમાં 88 સિનોરમાં 101 વડોદરામાં 109 અને કોર્પોરેશનની અંદર 120 પછી વાઘડોડિયામાં 100 ધરમપુરમાં 121 122 ટ્રાયબલમાં 113 કપરડા 114 પારડી 125 અને અહીં 115 ટ્રાયબલમાં 106 પછી ઉમરગામમાં 117 105 91 ટ્રાયબલમાં વલસાડમાં 136 151 અને વાપીમાં 127 115 તો આ થઈ ગયા તમારા જે કટ ઓફ માર્ક કેટલા સુધી અટક્યું અને તમને કહે પહેલા કીધું જો ઉમર બંનેના માર્ક સરખા હોય તો ઉંમર જોવામાં આવશે એ રીતે મેરિટ લિસ્ટ અહીંયા તૈયાર કરવામાં આવી છે મેં તમને સાઇટ પણ બતાવી દીધી કે તમારે મેરિટ લિસ્ટ કઈ રીતે જુઓ અહીંયા એસએસસી એક્ઝામ મેરિટ અર્બન એના પર ક્લિક કરશો એટલે તમારું નામ એની અંદર છે કે નહીં એ ચેક કરજો અમને કોમેન્ટમાં જણાવજો કે હું મેરિટમાં આવ્યો છું કે નહીં એ પછી રૂલર હોય તો રૂલર અહીંયા ક્લિક કરશો એટલે એની આખી મેરિટ લિસ્ટ ખુલશે એસએસસી એક્ઝામમાં ટ્રાયબલ હોય ટ્રાયબલ અહીંયા ક્લિક કરશો તો એ રીતે જોવા પીએસસી વાળા પણ અહીંયા ક્લિક કરી શકે તો આ થઈ ગયું તમારો કટ ઓફ માર્ક મેરિટ લિસ્ટ તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થી બીજા મિત્રોને આ વિડીયો અચૂક શેર કરજો આ વિડીયો થોડો લાંબો છે અને તમે આ રીતે તમારું પોતાનું મેરિટ લિસ્ટ જોઈ લો તમે આવ્યા છે કે નહીં અને અમને કોમેન્ટમાં જણાવો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં પીએસસીનું વિડીયો પણ લઈને આવીએ છીએ